चलो प्रो विद्यार्थी मित्रों, धोरण 12 विषय भूगोल लेसन 2 માનવ વસ્તી. તો આપણે આજે માનવ વસ્તી વિશે શીખશું. તો પહેલો છે આપણો મુદ્દો વસ્તીનું વિતરણ અને ગીચતા. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે ટૂંકમાં કોઈ પણ પ્રદેશ ઉપર વસવાટ કરતા લોકો, જે પ્રદેશ મને વસ્તી ગીચતા એ રીતના ગણાય કે પ્રત્યક્ષ ચોરસ કિલોમીટરે કેટલી વસ્તી છે એ પ્રમાણે વસ્તીની ગીચતા વસ્તીનો માપ થાય છે. તો પ્રત્યેક એક ચોરસ કિલોમીટરે આપણી જનસંખ્યા કેટલી છે દુનિયામાં કોઈ પણ જગ્યાએ, એક કિલોમીટરમાં કેટલો વસવાટ છે એ પ્રમાણે એની વસ્તી ગીચતા અને એની જનસંખ્યાનો આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની વસ્તી દુનિયાની અંદર જમીનના 100%માંથી 90% જમીન ઉપર જંગલ, ટૂંકમાં વન, સાગર, મહાસાગરો, રણ, મોટા મોટા પહાડો, ખીણ, એ બધી વસ્તુ બાદ કરતાં ફક્ત અને ફક્ત આપણી વસ્તી જમીનના 10% ઉપર જ રહેલી છે. તો એનું આખું આપણે 10% ભાગમાં જે વસ્તીનું વિતરણ થયેલ છે એ અસામાન્ય રીતે છે. એટલે વસ્તી ગીચતા બહુ જ છે, 10% જમીન ઉપર જ આપણી ટૂંકમાં માણસોની વસ્તી એટલી બધી ઝડપથી વધતી ગઈ છે કે જે 10% જમીનના 10% ભાગમાં જે વસ્તી છે એનું વસ્તી ગીચતા એટલી બધી વધી ગઈ છે કે સૌથી વધારે આપણે જે વસ્તી છે 10% ભાગમાં જે પૃથ્વી ઉપર વસ્તી છે એમાં સૌથી વધારે વસ્તી ગીચતા કયા એરિયામાં છે, ટૂંકમાં કયા પ્રદેશમાં છે? તો મિત્રો, સૌથી વધારે આપણે દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ ઉત્તર મધ્ય એશિયા, અમેરિકા અને યુરોપ. તો દક્ષિણ એશિયા એટલે એમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, કંબોડિયા, આ બધાની અંદર વસ્તી ગીચતા બહુ જ વધારે પ્રમાણમાં છે. બીજી જગ્યાએ આપણે યુરોપમાં, યુએસએ, ટૂંકમાં અમેરિકામાં, ઉત્તરમાં જાય ત્યાં આટલી બી વસ્તી ગીચતા નથી. ત્યાં જમીન કરતાં માણસોની વસ્તી વસાહત ઓછી છે. એક ઘર અહીંયા હોય તો બીજું ઘર એનું 1/2 કિલોમીટર અથવા 100 મીટર 200 મીટર બીજું ઘર હોય છે. અને રૂરલ નવરામાં ત્યાં વસ્તી ગીચતા, વસ્તીના જમીનના પ્રમાણમાં વસ્તી અહીંયા ઓછી છે મિત્રો. અને આપણે આ પૂર્વ એશિયા, મધ્ય એશિયામાં વધારે પડતું છે. તો પૂર્વ એશિયાની અંદર આપણે પૂર્વની બાજુ જાય, પૂર્વ એશિયામાં જોતા ચીન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઈન્સનો આખો ટાપુનો સમૂહ છે, દ્વીપ સમૂહ એને કહેવામાં આવે. ત્યાંને ઈ એરિયાને આપણે પૂર્વ એશિયા કહીએ છીએ. અને પૂર્વ મધ્ય જે છે ઉત્તર અમેરિકા, ત્યાંની અંદર આવે કેનેડા, યુએસએ, ઉત્તર પૂર્વના કેટલાક ભાગ, એટલે આખું ઉત્તરમાં હોઈ ગયું કે આ ભાગ આવે. અને પશ્ચિમ એરિયાની અંદર યુકે એટલે લંડન, યુનાઇટેડ કિંગડમ, જર્મની, આ બધા પશ્ચિમ યુરોપમાં આવે વસ્તી. ને અહીંયા વસ્તી જમીનના પ્રમાણે વસ્તી ગીચતા બહુ ઓછી છે. જેટલું આપણે એશિયામાં છે, પૂર્વ એશિયામાં છે, ઉત્તર એશિયામાં છે, મધ્ય એશિયામાં છે, એ રીતે એનો જમીનનો રેશિયો મોટો અને વસ્તી ઓછી. આપણે એશિયાની અંદર જમીન ઓછી અને વસ્તી ગીચતા વધારે. તો મિત્રો, આ અભ્યાસ આખી માપવાની સૌથી પહેલી સરળ પદ્ધતિ ટકાવારીમાં છે કોઈ પણ દેશમાં, કે એરિયાના પ્રમાણમાં કેટલી વસ્તી આપણી છે. ટૂંકમાં એક ચોરસ કિલોમીટરમાં
આપણે વસ્તી ગીતમાં 10,000 માણસો રહેતા હોય, ક્યાંક 100 માણસો જ રહેતા હોય, તો એ વસ્તી ગીતતા આખા 1 કિલોમીટર એરિયામાં મપાઈ જાય. એટલે આપણે આપણા એશિયાની અંદર એની વસ્તી જમીનના પ્રમાણે બહુ વધારે છે. ને પૂર્વમાં જાય યુકે છે, યુએસ છે, તો ત્યાં વસ્તી એની ઓછી છે. તો વસ્તીની બીજો મુદ્દો છે વિશ્વમાં વસ્તી ગીતતાનું વિતરણ. તો એશિયામાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયામાં તદ્દન ઓછી, એશિયાની અંદર સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા એ આખો ખંડ છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી વસ્તી એરિયાના પ્રમાણમાં, જ્યાં જે એરિયા છે ત્યાંની પબ્લિક છે એરિયાના પ્રમાણમાં બહુ ઓછી છે. હવે ગીતતા એનો આખો ગીતતા ધરાવતો ભૂમિખંડ કહેવાય છે. એટલે જુદા જુદા ખંડો અને વિસ્તારો વચ્ચે ગીતતામાં વૈવિધ્ય જોવા મળે છે. મેં આપને વાત કરી ને એમ કે એશિયામાં વસ્તી વધારે, પૂર્વમાં યુએસમાં કેનેડામાં એમાં વસ્તી ઓછી. એટલે આખી વસ્તી ગીતતા છે ને એનો આખું વૈવિધ્ય છે એરિયા પ્રમાણે. એને ભૌગોલિક પરિસ્થિતિ, આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આપણી વસ્તી ગીતતા, આપણી કાર્યક્ષમતા, એ દરેક વૈવિધ્ય હોય છે. તો એને વસ્તુ ગીતવાના જે પ્રદેશો છે એનું આપણે વિવરણ કરીએ. તો વધુ વસ્તી ગીતતાવાળા પ્રદેશો, વસ્તી ગીતતા દર ચોરસ કિલોમીટરે 100થી વધારે, એટલે વિશ્વની અંદર મધ્ય અને દક્ષિણ જાપાન, પછી મંચુરિયાનો દક્ષિણ ભાગ, વિયેટનામનો પૂર્વ કિનારો, બેંગકોકનો મુખ ત્રિકોણ, બેલ્જિયમ, નેધરલેન્ડ, ઉત્તર ફ્રાન્સ, નાઇલ નદીનો ખીણ પ્રદેશ, આ બધી વિશ્વની અંદર એનું વસ્તીનું માપ આપેલ છે ક્યાં કેટલી વસ્તી. ને ભારતની અંદર સૌથી વધારે સતલજ અને ગંગાના મેદાનો, પછી આવે બ્રહ્મપુત્રા, એનો આખો મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે ત્રણ નદી જે ભેગી થતી હોય એના ત્રણેય નદીના ભાગને આગળ મુખ ત્રિકોણ કહેવાય છે. એ આખું એકદમ ફરતું બનેલું હોય ત્રણે નદીના કાપમાંથી, એને એ કે મુક્તિનો કહેવાય છે. એવું બીજું આપણું આવે કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો. તો આ થયું આપણે વધુ વસ્તી ગીચવાળા પ્રદેશો. હવે મધ્ય વસ્તી ગીચ જે છે કે જ્યાં બહુ વધારે નહીં ને બહુ ઓછી નહીં, મધ્ય તો એની અંદર દર ચોરસ કિલોમીટરે 60થી 100 રેશિયો છે. આપણે અહીંયા ફિક્સ 100 રેશિયો છે આપણે એશિયાની અંદર. પછી જે મધ્ય એશિયા જે કહેવાય, ટૂંકમાં મધ્ય આખી વસ્તી જે કહેવામાં આવે છે વસ્તી ગીતતા, એની અંદર વસ્તી 1 ચોરસ કિલોમીટરે 50થી 100ની છે. તો એની અંદર આવે વિશ્વની અંદર કે જ્યાં આ 50થી 100ની વસ્તી છે 1 ચોરસ કિલોમીટરમાં, તેની અંદર આવે આપણે ઉત્તર જાપાન, ઉત્તર કોરિયા, મ્યાનમાર, પછી આખો એનો મુખ ત્રિકોણનો પ્રદેશ, વિયેટનામ એનો આખો મુખ ત્રિકોણનો પ્રદેશ, મલેશિયા, પાકિસ્તાનની સિંધુ નદી, ત્યાં આગળ અહીંયા પાકિસ્તાનમાં વસ્તી ગીતતા તો છે એ પ્રમાણે, પણ જે એરિયાનો ભાગ છે કે જ્યાં 50થી 100નું આપણો માનવ વસ્તી હોય એમાં મેં તમને આ બતાવ્યું, એ પાકિસ્તાનની સિંધુ નદીનો ભાગ છે, દક્ષિણ ભારતનો ઊંચો ટેકરાવાળો વિસ્તાર છે એ, અને માળવાનો એટલે જે આપણે એ ભાગ છે પાકિસ્તાનથી આગળનો એને ઉચ્ચ પ્રદેશ, એને વરાળ પ્રદેશ કહેવામાં આવે છે. એ ભાગને વરાળ નામ આપવામાં આવે છે. એવી રીતે એનાથી સૌથી ઓછી વસ્તી ગીતતાવાળો એરિયા કે જ્યાં જમીનની અંદર 1 ચોરસ કિલોમીટરમાં માનવની વસાહત ઓછી હોય, કે જ્યાં ફક્ત ને ફક્ત 10 થી લઈ અને 49 સુધીની વસ્તી હોય માણસોની 1 કિલોમીટરમાં 10 ચોરસ કિલોમીટરે, તો એની અંદર 10 થી 49 સુધીમાં જે આવે છે એનામાં નામ હું આપ તમને જણાવી દઉં, લખી લેજો કે ચીનનો મંચુરિયાનો પશ્ચિમનો વિસ્તાર એકદમ ઢાળવાળો છે. ત્યાં આગળ એરિયા પ્રમાણમાં 1 કિલોમીટર એરિયામાં 10 થી 49 લોકોની વસ્તી છે. તેની અંદર આવે ચીનનો મંચુરિયાનો પશ્ચિમનો વિસ્તાર, પછી થાઈલેન્ડ, મ્યાનમારનો મધ્ય ભાગ કે જ્યાં વસ્તી ઓછી છે, સ્વીડનનો, પૂર્વ રશિયાનો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ આફ્રિકાની અંદર નાઇજીરિયાની અંદર આવી રીતના છે, નાઇજીરિયા એકદમ જંગલ છે ને માનવસાત છે,
ત્યાં એક કિલોમીટરે 10 થી 49 નો રેશિયો છે માનવ વસાહત. પછી પૂર્વ આફ્રિકા અને ઇથોપિયા, ઇથોપિયામાં વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે. હવે થાય મીનું એ ખેતી વખતે એક વખત બહુ લાંબો દુષ્કાળ પડેલો, સતત 12 થી 14 વર્ષ સુધી પાણી ટીપું નહોતું પડ્યું. ઇથોપિયામાં આખો રણ પ્રદેશ હતો ને બની ગયો. હવે વરસાદ થાય મીનો ને માસા માનવ વસાહત સાથે સાથે વસવા માંડી. એક વખતનો સમય એવો હતો વર્ષો પહેલાં કે 12 કે 14 વર્ષ સુધી કોન્સ્ટન્ટ એક ટીપું વરસાદનું ત્યાં ઇથોપિયામાં પડ્યું હતું. માણસોને ખાતા એવી પરિસ્થિતિ આવી ગઈ, એવો ભૂખમોર આવી ગયો હતો. એનામાં અગાઉથી આપણા મેગેઝીન એમાં ફોટા આવ્યા હતા. આવો માનવનો હાથ પગ ખાતા હોય એવી પોઝિશન થઈ ગઈ હતી. તો એ આખા એરિયા ભૂખમોરાને હિસાબે વરસાદને ન હોવાની રીતે ભૂખમોરો 14 વર્ષ સુધી ત્યાં ઇથોપિયામાં વરસાદ નહોતો પડેલો. એવી રીતના પૂર્વોત્તરના કેટલાક ભાગ થયા આપણે કે જ્યાં વસ્તી કિલોમીટરની દ્રષ્ટિએ ઓછી છે. તેની અંદર ભારતની અંદર કચ્છ જિલ્લાનો અમુક કેટલો ભાગ છે, બંનેનું જંગલ છે, બહુ મોટું ઘાસના મેદાનો છે આપણા કચ્છમાં બંનેનું. ત્યાં આગળ એવું છે બાજુ ખુલ્લા મેદાનો આ ગાયો ભેંસોને ચરવા માટેને આવે, બહુ મોટું ઘાસ છે. ત્યાં આગળ ઘૂંટખટનું આખું અભયારણ્ય છે. ત્યાં આગળ માનવ વસાહત બહુ ઓછી છે. ત્યાં તમે આ માનવની વસ્તીની દ્રષ્ટિ ગીતતા ગણો તો 1 કિલોમીટરે 10 થી 49 થી 50 માણસો રહેતા હોય, નાના નાના કસ્બાઓને બનાવીને કે જેનો પશુપાલન અને દૂધનો વ્યવસાય છે, ખેતી બહુ ઓછી. તો એ એરિયાની અંદર એરિયા બહુ મોટો પણ એની અંદર ફક્ત વસ્તી 10 થી મેક્સિમમ 50 માણસોની. એક આયા કુંભો હોય, બીજો 3-4 કિલોમીટરે હોય એમાં 3-4 માણસો રહેતા હોય, ઢોર ઢાકરની સંખ્યા વધારે હોય. તો એ આખે આખો આપણે 10 થી 49 એરિયાનો છે. પછી 10 ચોરસ કિલોમીટરે 9 થી ઓછી વસ્તી હોય, એટલે ટૂંકમાં 9-10 માણસોથી 1 કિલો ઓછી વસ્તી હોય એવા પ્રદેશો છે, કે જેને હાવ ઓછી વસ્તી ગીતતા પ્રદેશો કહેવાય, કે જ્યાં નહિવત વસ્તી જેમ કહે તો ચાલે આપણે. એની અંદર આપણે ના તમે દેખાડો વિશ્વની અંદર, કે વિશ્વની અંદર પૂર્વ ઈરાન, ઈરાનનો પૂર્વ ભાગ, પછી અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, કઝાકિસ્તાન, પછી પશ્ચિમ આખો સાઇબિરિયાનો, સાઇબિરિયા એટલું બહુ ઠંડુ છે કે માઇનસ ત્યાં 60 ડિગ્રી સુધી તાપમાન હોઈ જાય છે, 60-70 સુધી. ત્યાં આપણે રહેવું તો નામુમકિન છે. એની વસ્તી જે વર્ષોથી હાઈલી આવી છે એ લોકો ત્યાં વસી શકે. રેન્ડિયા નામના પ્રાણી સફેદ રીત થાય છે, હોલ વર્ષ માછલી થાય છે. સફેદ રીતને આપણા કાળા રીત જેવું જ હોય, એકદમ મોટું અને જે માંસાહારની અંદર સૌથી વધારે વજન ધરાવતું એટલે 500-600 પાઉન્ડનું, એને એ જે રીત થાય છે સફેદ રીત, એ એરિયામાં થાય છે આપણે પૂરો સાઇબિરિયામાં. પછી ઉત્તર યુરોપમાં ટેંગાના જંગલો છે, આખા એકદમ નકુર જંગલનું જ છે, ત્યાં વસ્તી માણસની 1 કિલોમીટર 10 થી ઓછી છે. પછી સુદાન, ઝિમ્બાબ્વે, ઝામ્બિબિયા એ બધા દેશની અંદર એરિયા મોટો અને માનવ વસાહત ઓછી, કે જેની માણસોની 1 કિલોમીટર 10 થી કેપેસિટી હોય એ બધા એરિયા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ અને દક્ષિણ બે ભાગમાં એવું છે, માનવ વસાહત ઓછી ને જમીનનું પ્રમાણ વધારે, જંગલનું પ્રમાણ, ખેતીનું પ્રમાણ. એવી રીતે ભારતની અંદર જે આપણો ભાગ હતો એની અંદર જે લડાખ છે, જમ્મુ કાશ્મીર, એમાં એવું છે લાહુલ હિમાચલ પ્રદેશ આખું ઉત્તરમાં, એમાં એવું છે કે જમીન 1 કિલોમીટર આપણે વસ્તી 10-15 માણસો